స్మితరుచిర్ పుర్ణేందు వదన ప్రఫుల్లం భోజన్మచ్ఛద సదృశ శోభాక్షియుగల కృపాపరావార శ్రిత సకల జీవాతి సుఖదో మహాశ్రేయో మూర్తి జయతి సహి నారాయణ ముని వర్ణివేశరమణీయ దర్శనం మందహాసరుచిరాజ్ఞనాంబుజం పూజితం సురనరోత్తమేర్ముదా ధర్మనందనమహం విచింతయే. ఓం అవతారిణే శ్రీ స్వామినారాయణాయ నమో నమః. ఓం శ్రీ హరికృష్ణాయ నమో నమః. ఓం శ్రీ పూర్ణపురుషోత్తమాయ నమో నమః. బోలో శ్రీ స్వామినారాయణ భగవానని, శ్రీ హరికృష్ణ మహారాజని, శ్రీ ఘనశ్యామ మహారాజని జయ. బదై భక్తుని ఎత్తి జై స్వామినారాయణ. సద్గురు నిష్కుడన్ స్వామి హరిస్మృతి గ్రంథిని అందరు చింతామణి ఛో ఏమా చెల్లె మహారాజ్నా చరణార్వింద మహారాజ్నా ముఖార్వింద બેની શોભાનું વર્ણન એ બંનેને ધારીને કયા કયા મુક્તાત્માઓ મોટી મોટી પદવીને પામ્યા એ વિશે સ્વામીએ વાતો કરી. સ્વામીએ છેલ્લે કીધું, ભગવાનનું મુખારવિંદ એવું છે કે જેના દર્શન કરતાં જ હૃદયની અંદર શાંતિ થાય છે, એવું ભગવાનનું મુખ કમળ છે. એવું મુખ સુખનું દેનાર, જેનાથી હજારો નરનારીઓ સુખને પામ્યા છે, એવું ભગવાનનું મંદ હાસ્યવાળું મુખારવિંદ છે, એવું સ્વામીએ અહીં આગળ મહારાજનું વર્ણન કરતાં લખે છે. આગળ સ્વામી લખે છે, ભુજા બેવ સુખના ભરિયા સુખકારી જી મળી તાપ તનના હરિયા સુખકારી જી ભુજા બેવ સુખના ભરિયા સુખકારી જી મળી તાપ તનના હરિયા સુખકારી જી કરને લટકે કારજ કીધા સુખકારી જી કરને લટકે કારજ કીધા સુખકારી જી જોઈ જનમને સુખ લીધા સુખકારી જી જોઈ જનમને સુખ લીધા સુખકારી જી. ભગવાનના બેવ હસ્ત કેવા છે? તો કે સુખના ભરેલા છે. એ ભગવાનના હસ્ત, ભગવાનના જે બે ભુજા છે, હાથ છે, એ જ્યારે ભગવાન કોઈને ભેટતા હોય અને એના વાંસામાં જ્યારે ભગવાનના હાથ પડતા હોય, એના શરીર ઉપર જ્યારે ભગવાનના હાથનો સ્પર્શ થતો હોય, ત્યારે એના બધા જ તાપ, ત્રિવિધી તાપો દૂર થઈ જાય છે. એવા ભગવાનના હસ્ત સુખને કરવાવાળા છે. ભગવાને લટકું કર્યું હોય હાથનું, ભગવાન લટકું કરે ત્યારે લટકું પણ કેટલાકને યાદ રહી જાય અને સમાધિ થઈ જતી. લટકા ઉપર તો કેટલાય સત્સંગીને સાધુ થઈ ગયા એવા ઇતિહાસો છે. ભગવાનનું ખાલી લટકું જ જોયું હોય હાથનું, તો પણ એ હૃદયની અંદર જતું રહે એવા ભગવાનના હાથની શોભા અને ભગવાનના હસ્તની અંદર એવું સુખ છે, એવું સ્વામી લખે છે. અભય વર બેરયા હાથે સુખકારીજી એવા કર મેલે જન માથે સુખકારીજી અભય વર બેરયા હાથે સુખકારીજી એવા કર મેલે જન માથે સુખકારીજી કર આંગળી સુખ સદન સુખકારીજી જેને ધાર્યો ગોવર્ધન સુખકારીજી. ભગવાનના બે હસ્ત જ્યારે માથા ઉપર પડે, કોઈના માથે ભગવાન હાથ મૂકે,
ત્યારે એને હૃદયમાં પરમ શાંતિ થઈ જાય. ભગવાનને ધારી રહેલા મોટા પુરુષો જ્યારે મસ્તક ઉપર હાથ મૂકે ત્યારે હૃદયમાં જીવને પરમ શાંતિ થઈ જાય. ભગવાનના હાથ છે એ અભયદાનને આપવાવાળા છે. અભયદાન એટલે અભયનો અર્થ એ થાય એ જીવાત્મા તરફથી કોઈને ભય ના હોય અને જીવાત્માને પણ કોઈનો ભય ના હોય ત્યારે એ અભય થયો કહેવાય. કોઈને એના તરફથી પણ ભય નથી અને એને કોઈના તરફથી ભય નથી, એવું અભયદાન ભગવાન આપે છે અને એવું દાન છે અક્ષરધામની પદવી. ભગવાન મારા માથા ઉપર હાથ મૂકે, ભગવાનના મોટા પુરુષો મારા માથા ઉપર હાથ મૂકે રાજી થઈને, એવી રીતે નહીં પરાને, નહીં તો ગુરુજી ઘણી વખત કહે ને કે ગણા એમ કે આશીર્વાદ દો ને ભાઈ માથે ખેંચીને હાથ મુકાવે, તે ખેંચીને હાથ મુકાવે તો ગુરુજી કે તેલવાળા હાથ થાય, હાથ તેલવાળા થાય, રાજીપો છે. મારા માથા ઉપર ભગવાનના મોટા પુરુષના બે હાથ છે એ જીવ તો બહુ ભાગ્યશાળી છે, જેના માથા ઉપર ભગવાન અને મોટાના હાથ છે બહુ ભાગ્યશાળી છે. આ વસ્તુનો અનુભવ આપણે પોતે કરવાનો છે, એના માટે ફિઝિકલી હાથ માથે મૂકવાની જરૂર નથી. આ વાતને રોજ આપણે વિચાર્યા કરીએ કે મારા માથા ઉપર મહારાજ અને મોટાના હાથ પડેલા છે, મારા માથા ઉપર મહારાજને મોટાના હાથ અખંડ રહેલા છે, એમનું છત્ર મસ્તક ઉપર, હાથ એટલે શું થાય એમનું છત્ર છે. જેમ છત્રીની નીચે કોઈ હોય તેને વરસાદ નડી શકે, તાપ ન નડી શકે, એવી રીતે જે ભગવાન અને મોટાના હાથની નીચે હોય, માથા ઉપર હાથ એનો અર્થ એ થાય ભગવાન અને મોટા પુરુષના હાથની નીચે હોય, એના સાસ્તા હોય. ભગવાન અને મોટા પુરુષ એ આત્માના સાસ્તા હોય કે તા નિયમન કરવાવાળા હોય. આવી રીતે જ્યારે આત્મા વર્તે છે ત્યારે આત્મા સુખ્યોત થાય છે. સદગુરુ ગુણાદિતાનંદ સ્વામી કે સુખપાલમાં બેહીને પ્રભુ ભજી લ્યો એવું કરી મૂક્યું છે. સામાં બેસીને સુખપાલમાં, સુખપાલ હોય એનો અર્થ જ કે અંદર સુખ જ હોય, એની ઉપર સવારી કરો એટલે સુખ જ થાય. સુખપાલમાં બેહીને ભગવાન ભજી લ્યો એવું કરી મૂક્યું છે. પણ સ્વામી કે જો તમે ભેળા થઈને ખોતરીને દુઃખ ઊભું કરો તો દુઃખ છે, બાકી અહીં તો સુખપાલ છે. ભગવાન અને મોટાના હાથની નીચે જે રહ્યો એના માથા ઉપર ભગવાનને મોટાના હાથ અખંડ રહ્યા છે. ભગવાન શ્રીહરિની દ્રઢ ઉપાસના, ભગવાન શ્રીહરિની આજ્ઞા, કદાચ આજ્ઞામાં ક્યારેક ફેર પડે તો મોટા પુરુષ સાથે નિષ્કપટ થઈને એનું પ્રાયશ્ચિત, તો ભગવાનને મોટાના હાથ એના માથે રહે જ છે. મોટા પુરુષો જે આજ્ઞા કરે એ આજ્ઞામાં વર્તે, એની રેન્જમાં રહે, એની બહાર ક્યારેય જાય નહીં, એની ઉપરવટ ક્યારેય જાય નહીં, એટલે જીવના માથે ભગવાન અને મોટાના હાથ અખંડ રહી ગયા. એને કહેવું ના પડે કે મારા માથા ઉપર હાથ મૂકજો, એના હાથ સતત રહ્યા જ છે. અને ભગવાન અને મોટાના હાથ આપણા માથા ઉપર રહ્યા છે એટલે જ આપણે સુખેથી ભજન કરી શકીએ છીએ. આ પૃથ્વી ઉપર સવારમાં ઉઠીને કોઈને ભગવાનની વાતો કરવીને સાંભળવી એવા સંકલ્પ થતા હોય એવા જીવ કેટલા, જેને એમ થાય છે કે મારે કંઈક ગ્રંથને વાંચવો છે, સમજવો છે, વિચારવો છે, આવા કેટલા. સવારમાં ઉઠીને ભગવાનનું ભજન કરવું છે એવા કેટલા. મારે આખી જિંદગી ભગવાનની આજ્ઞામાં રહેવું છે એવા કેટલા. આ બધું જ થાય છે ભગવાન અને મોટા પુરુષો આપણા માથા ઉપર હાથ મૂકેલા છે ને એટલે, આપણે એના અંડર માર્યા એટલે એના હાથ નીચે. હાથ નીચે હોય, હાથ નીચે આપણે છીએ તો આપણું પહેલું શું આવે, માથું આવે. તો મસ્તક ઉપર હાથ રહ્યા ને મહારાજને મોટાના, અને ભગવાનને મોટાના હાથ જેના ઉપર હોય ને, પ્રથમનું 72મું વચનામૃત એમ કહે છે કે કાળ કર્મ ને માયા એ ત્રણે મળીને જીવનું ભૂંડું કરવાની ઈચ્છતા હોય તો ભૂંડું કરી શકતા નથી. જેને ભગવાન ને ભગવાનના સંતો ભક્તોનો પાકો નિશ્ચય હોય એને માથે રાખ્યા હોય ભૂંડું નથી કરી શકતા. અને કદાચ માની લો કે એને નિષ્ઠામાં કસર હોય
તો ભગવાન ત્યાં સુધી કહે છે અમે એનું રૂડું કરવાની ઈચ્છીએ તો પણ રૂડું કરી શકતા નથી. માટે રોજ ભગવાનના પોતાના માથા ઉપર હાથ મુકાવવા, માનસી પૂજામાં મહારાજને જ્યારે સવારમાં વહેલા જગાડીએ ને ત્યારે મહારાજને જગાડવા જઈએ ને મહારાજને પ્રાર્થના કરતા હોઈએ ને ત્યારે મહારાજ જાગે ને એટલે પહેલાં આપણે મહારાજના પલંગ આગળ હોઈએ ત્યારે મહારાજ આપણા મસ્તક ઉપર હાથ મૂકે છે. માનસી પૂજામાં મોટા મહામુક્તો, ગુરુજી જેવા મોટા પુરુષો એમને જગાડીએ ને ત્યારે સૌથી પહેલાં એ મારા મસ્તક ઉપર હાથ મૂકે છે. એ ભાવના કરીને માનસી પૂજાને આપણે શરૂઆત કરીએ. બ્રહ્માનંદ સ્વામીએ બહુ સરસ લખ્યું, મેરો મેરો કહી હે ઈશ, મેરે શીશ હાથ કબ ફેરોગે. મારો મારો કહીને પ્રભુ તમે મારા માથે ક્યારે હાથ ફેરવશો? આવી ભાવના અને એની સાથે ભગવાનની માનસી પૂજામાં ભગવાનને મળીએ ત્યારે ભગવાન માથે હાથ મૂકે. અખંડ આખો દિવસ કે હું ભગવાન અને મોટાના નીચે અંડરમાં રહ્યો છું એટલે ભગવાનને મોટાના હાથ મારા માથે છે, પછી એ જીવનું કોઈ ભૂંડું ના કરી શકે. એનાથી કદાચ ક્યારેક કોઈક કર્મ ગમે તે થઈ ગયું હોય તો પણ ભગવાન અને મોટાના હાથ એના માથે છે ને એટલે એની રક્ષા એ કરે છે. માટે અખંડ ભગવાન અને મોટાના હાથની નીચે જ મારે રહેવું છે. આવું જો આપણું જીવન આપણે રાખીએ. ગુરુજીએ પોતાના વૃત્તાંત દ્વારા પ્રગટ સંત એની વાત કરી હતી કે ગુરુજી કે હું અત્યાર સુધી કોઈને કોઈ પ્રગટ સંત મારા માથે રાખતો આવ્યો છું. આવડા મોટા પુરુષ હોય એવું કહેતા હોય કે હું મારા માથે કોઈને કોઈ પ્રગટ નજરની સામે હોય એવા કોઈને કોઈને મેં મારા માથે રાખ્યા છે. એ માથે રાખ્યા છે એ શું? એ મોટા પુરુષો આપણને શીખવાડે છે. જે મોટા હોય છે, જેને ખરેખર જરૂરિયાત નથી એ પોતાની જરૂરિયાત સમજે છે, કારણ કે મુમુક્ષુના ઉપદેશ માટે. મુમુક્ષુને એમાંથી સમજાય આપણા જેવાને કે જો આવા મોટા છે તો પણ એ આમ વર્તતા હોય તો આપણે કેમ વર્તું? ભગવાન અને મોટાની અંડરમાં જેટલા રહીએ એટલા સુખિયા, જેટલા એની રેન્જ બહાર જઈએ એટલે આપણે ખોતરવાનું જ કામ આ જીવ છે ને ભોય ખોતરનો છે જન્મો જન્મનો. એમ દુઃખને દુઃખ ખોતરનો છે, દુઃખને ખોતરીને ઊભું કરે એવો જીવનો સ્વભાવ છે. પેલું સ્વામીએ ત્યાં દ્રષ્ટાંત દીધું છે, એક વાંદરાનું આડું જોઈને બીજો કરે એમ, સમજાય? પેલા વાંદરાને અહીંયા આગળ લોહી નીકળ્યું ને તો ખંજોડીને લોહી કાઢે, બીજો જોવે ને હામું તો એ ખંજવાડવા માટે, તો ખંજવાડીને નથી ખંજવાડ આવતી, નથી લોહી નીકળ્યું તો એ ઓલાની જેમ ખોતરીને લોહી કાઢે મોઢાનું. ઓલાને ખંજવાડ આવતી હતી એટલે ખંજવાડ્યું. ઓલો કે હુંય કાંઈ જાવ એવો છું, લે હુંય ઘસી દઉં. એમ કોઈ જીવ ઉદ્ધત થાય, ભગવાનની આજ્ઞા બહાર જાય, ભગવાનની ઉપાસના બહાર જાય, મોટા પુરુષોની રેન્જ બહાર જાય, એની ઉદ્ધતાઈ જોઈએ, એને મોઢું ઘસ્યું, ખોતર્યું, લોહી કાઢ્યું. હવે એનું જોઈને પછી આપણને થાય કે હુંય કંઈક આવું, હુંય કંઈક કમ છું તો હુંય કરું, એ ખોતરીને દુઃખ ઊભું કર્યું કહેવાય. એને શું કહેવાય? ખોતરીને દુઃખ ઊભું કર્યું. સ્વામીએ કીધું એક વાંદરાનું આડું જોઈને બીજો કરે એમ, એમ ખોતરીને ઊભું કર્યું. પણ જો ભગવાનને મોટા પુરુષ, ભગવાનને ભગવાનના મોટા સાધુ, ભગવાનને ભગવાનના એકાંતિક સંતો ભક્તો એના નિયમનમાં આપણે રહ્યા હોઈએ તો એના હાથ નીચે, અને જે જેના હાથ નીચે હોય ને એની ચિંતા કોને હોય? એની ઉપર જે હોય એને હોય. એક એક છોકરો, એક નાનું બાળક પોતાના મા બાપના હાથ નીચે છે તો એ છોકરો જન્મે છે ત્યારથી માંડીને પરણે છે ત્યાં સુધીની ચિંતા મા બાપ કરે છે, પરણ્યા પછીની ચિંતા પણ મા બાપ કરે છે. ક્યારે કરે છે? એના હાથ નીચે રહ્યો હોય તો. પણ ઓલો 10, 15, 20 અને 18 વર્ષનો થઈને ઉડે કે મારે તો કાંઈ તમારું નહીં તો હું ચિંતા કરે ઓલા, પછી એ 2-5 વર્ષ કરે મા બાપ હોય પછી ભૂલી જાય કે હશે એના રસ્તે ને આપણે આપણા રસ્તે છોડો ને, કારણ કે એ એના અંડરમાં રહ્યો નહીં. અહીં આગળ ભગવાનના અભય જે ભગવાન પાસે અભયદાન આપવાની જે હાથમાં રહેલું સુખ એ ત્યારે જ આપણને ફળીભૂત થાય છે કે જ્યારે આપણે ભગવાનના
અંડરમાં રહીએ, ભગવાનની નીચે રહીએ, તો ભગવાનના હાથ નીચે રહીએ એમાં સુખ છે. જે ભગવાનની અહીં આગળ વર્ણન કરે છે આની અંદર સ્વામી, જ્યારે ભગવાને શ્રીકૃષ્ણ અવતાર ધાર્યો અને ગોવર્ધનની એક આંગળી ઉપર ધાર્યો હતો અને વ્રજના ગોપ ગોપી ગોવાળ બધાને સુખિયા કર્યા હતા, એ ઇન્દ્રને જ્યારે અભિમાન આવ્યું અને એને ભરપૂર વરસાદ વરસાવ્યો, જ્યારે આખો અન્નકૂટ ગોવર્ધન પાસે ધરાવ્યો અને ત્યારે ગોવર્ધનને ભગવાને પોતાની ટચલી આંગળી પર ધારી ત્યાં આગળ આખા ગાય ગોપી ગોવાળ બધાને એની વચ્ચે રક્ષા કરી અને ઇન્દ્રનું અભિમાન ઉતાર્યું, એવા ભગવાન એક આંગળી ભગવાનની છે એને પણ આટલાને સુખિયા કર્યા એમ સ્વામી કહે છે, તો ભગવાનના હસ્ત જેને મળ્યા હોય, ભગવાન મને ભેટે છે, ભગવાન મારા માથે હાથ મૂકે છે, ભગવાન મારા વાંસામાં હાથ ફેરવે છે, ક્યારેક ભગવાન મને આવીને પાછળથી મારી આંખોને ડાબી દે છે, એવી રીતે ભગવાનના હાથનો સ્પર્શ આપણા શરીર આપણા આત્મા સાથે અખંડ કરાવ્યા કરવાથી ભગવાનના એ હસ્તમાં રહેલા સુખની અનુભૂતિ આપણને થાય છે, એની અનુભૂતિ થાય છે. કોઈ મોટા પુરુષો જ્યારે આપણા માથા ઉપર હાથ મૂકે, ગાલમાં ટપલી મારે, આપણને ભેટે, ત્યારે માનવું આ મને મહારાજ ભેટે છે, આ મારા માથે મહારાજે હાથ મૂક્યા, અને એને યાદ રાખવું, બસ એ હાથ મૂકેલો યાદ રહે ને તોય કેટલી હિંમત ને બળ રહે, મારું હું કેટલો ભાગ્યશાળી છું, જગતના જીવોના માથા ઉપર અધર્મીઓ અને પાપીઓના હાથ પડે છે, જ્યારે મારા મસ્તક ઉપર અક્ષરધામના મુક્તના હાથ પડ્યા, આ મારા કેટલા મોટા ભાગ્ય છે. જગતના જીવ અધર્મીઓને ભેટે છે, તુચ્છ અને પામર જેવા જીવોને ભેટે છે, જ્યારે મને ભગવાનના મોટા એકાંતિક સાધુ ભેટ્યા અને મને પોતાનું હેત આપ્યું, આ કેવડી મોટી વાત, ભગવાન મને ભેટ્યા આ કેવડી મોટી વાત, આનો વિચાર કરતાં કરતાં એ જીવ સુખીઓ થાય છે. ઘણી વખત મેં કીધું એમ ચિંતામણી તો છે, ગઈકાલ આપણે ભક્તોની વાતો સાંભળીને કોઈકે કીધું ગંગા તો ક્યાંય મળી હતી પણ પાણી અહીં પીધું, ગંગા ક્યાં મળી હતી વર્ષો પહેલાં, પાણી અહીં પીધું. એવી જ રીતે કારણ એટલું જ હોય છે કે જે તે સમયે એ પ્રકારના યોગ નથી મળ્યો હોતો, સમજણ નથી મળી હોતી, અને કેટલીક વાર ભગવાનની કૃપા હોય તો છતે દેહે સમજણ મળી જાય ને બધું થઈ જાય, નહીં તો ઘણી વખત મરવા ટાઈમે સમજણ આવે, હવે મરણ ટાણે સમજણ આવે શું કામની, ત્યારે કોને મળાય, ત્યારે કોનો લાભ લેવાય, ત્યારે કોને રાજી કરાય, ત્યારે કોના અંડરમાં રહેવાય, એના કરતાં જ્યારે સમજાઈ ગયું છે ત્યારથી આપણે એવા જો રહીએ તો સદાય સુખ સુખ ને સુખ. મહારાજે જે પ્રથમના 78માં વચનામૃતમાં કીધું, આઠે પોર આનંદના સમુદ્રમાં ઝીલતો રહે, એમ જેને આવો કેફ રહે કે મહારાજ અને મોટા પુરુષ અમરા ખાચરને ગોપાળન સ્વામીએ માથે હાથ મૂકેલા, મહારાજના હાથ પડેલા, રઘુવીરજી મહારાજના હાથ પડેલા માથે, તે વાળ કપાવે જ નહીં, મોટા મોટા વાળ થઈ ગયેલા, તે બધા કે ભાઈ કેમ આ વાળ બાળા આમ કેમ આમ પેલા બાવા જેવું કર્યું આવડું મોટું, ત્યારે અમરા ખાચર એટલું જ કે કે આ માથા ઉપર તો મહારાજના ગોપાળન સ્વામી રઘુવીરજી મહારાજના હાથ પડ્યા છે ને, એટલે આ વાળ પ્રસાદીના છે, એટલે હું વાળ કઢાવતો નથી, આ પ્રસાદીના વાળ છે. બોલો એ ભગતને એટલો બધો એમાંથી કેફ કે આ પ્રસાદીના વાળ છે, અને એને એ વાળને હાચવી રાખ્યા ઠેક સુધી. શોખ નહોતો, અત્યારે બધા વાળ વધારે ખરા, પણ શાના માટે, શોખ માટે, એમને વધારે હતા શાના માટે, તો કે પ્રસાદીના છે, આને કેમ નાખી દેવાય. આવા ભગવાનના ભક્તો મહિમાવાળા આ સત્સંગમાં થયા, માટે ભગવાન ને ભગવાનના મોટા પુરુષો આપણે કંઈ વાળ વધારવાની જરૂર નથી, આપણને ભગવાનને મોટા કે વાળ કઢાઈ નાખો કઢાઈ નાખવાના, પણ આપણે એટલું હંમેશા રાખવું કે મારા માથા ઉપર મહારાજને મોટાના હાથ અખંડ રહ્યા છે બસ, અને અખંડ તો જ રહે કે આપણે એની રેન્જમાં રહીએ, નહીં તો પછી કેવું થાય કે આપણે કદાચ દેખાતા હોઈએ કે હાથ નીચે છીએ પણ મહારાજને મોટા હૃદયથી આપણને કાઢી નાખ્યા હોય કે આ તો મારા રેન્જમાં નથી, એટલે એ એના રસ્તે છે ને હું મારા રસ્તે છું, તો આપણું કામ ના થાય, આપણને સુખ ના આવે. જ્યાંથી સુખ હજારો લોકો લઈ લે છે, હજારો લોકો સત્સંગમાં આ જ આવ્યો હોય એને સુખ થવા લાગે છે, અને ઘણી વખત ધ્યાન ન રાખીએ તો આપણે ઘણા સમયથી ભગવાનને મોટાની ભેગા હોઈએ તો પણ સુખ ના આવે, કારણ કે
ભગવાનને મોટાનો એમાં કોઈ દોષ નથી, આપણી આપણે જે વર્તન છે ને એમાં દોષ છે, આપણી સ્વિચ ઊંધી દબાઈ છે. તમે ફોન કરો છો અને નંબર જે છે એમાં એક જ આંકડો ખોટો દબાવો છો, ફોનનો શું વાંક. ઈમેલ કરવો છે પણ એક એક અક્ષર ખોટો દબાયો છે એમાં કોમ્પ્યુટરના કીપેડનો શું વાંક. વાંક કોનો છે? દબાવવાવાળાનો છે. એમ ભગવાન અને મોટા પુરુષો મળ્યા પછી પણ જેને અંતરમાં સુખ નથી વર્તતું, સુખ નથી આવતું, તો એની સ્વિચ ખોટી દબાયેલી છે. જો સવડી સ્વિચ દબાવી દે તો સુખ ત્યાંથી એને આવવાનું ચાલુ થઈ જાય. અને કોઈ વખત એવું થાય કે હવડી સ્વિચ, હું 5 વર્ષ સુધી હવડી સ્વિચ રાખું તો સુખ આવે, પાછો 6ઠે વર્ષે કુસંગના કારણે જો અવળી સીટ દબાવી દઉં તો ફરીથી પાછું દુઃખ આવે. જે ભગવાનને મોટા પાસેથી સુખ આવે છે એમાંથી જ મને દુઃખ આવે, કારણ કે સ્વિચ ઊંધી. કૃષ્ણથી બધા સુખી થતા હતા ને, પણ કૌંસ દુઃખી, કારણ કે કઈ સ્વીટ દબાવી હતી? ઊંધી સ્વીટ દબાવી હતી. બધાય જેનાથી સુખી થાય, દેખાય છે કે આના દ્વારા આટલા સુખિયા થયા, તો પણ એને મધ્યે હું દુઃખી છું, એનો અર્થ એ છે મારી સ્વિચ ઊંધી છે, ભગવાનને મોટાની નહીં. એ તો બરાબર જ છે, પણ મારો વાંક છે કે હું એને નથી સમજી શક્યો, મારો સ્વભાવ છે એના કારણે હું નથી રહી શક્યો, જેના કારણે હું સુખ્યો નથી થતો. માટે ભગવાનના હસ્ત છે એમાં આવું સુખ રહેલું છે. ભગવાનના એ હસ્ત છે જેના માથા ઉપર પડે છે, ભગવાન જેને ભેટે છે એ સુખના સમુદ્રમાં ગરકાવ થઈ જાય છે, એમ સ્વામી લખે છે. રાખ્યા ગાય ગોપી ગોવાળ સુખકારીજી, કરી વ્રજ જનની પ્રતિપાળ સુખકારીજી, હાથે દાસ તના દુખ હરિયા સુખકારીજી, આપી સુખ સુખિયા કરિયા સુખકારીજી, હાથે દાસ તના દુખ હરિયા સુખકારીજી, આપી સુખ સુખિયા કરિયા સુખકારીજી. ભગવાનના હાથે પોતાના દાસના દુઃખને દૂર કર્યા છે. જ્યારે જ્યારે ભગવાનના ભક્તને દુઃખ આવે છે ત્યારે ભગવાન દોડીને આવે છે અને પોતાના હસ્ત દ્વારા એની સેવા કરે છે, દુઃખને દૂર કરે છે, દુઃખને દૂર કરે છે. ભગવાન એવા દયાળુ છે, ભગવાન એવા કૃપાળુ છે કે પોતાના યોગમાં આવેલો જે પોતાનો ભક્ત છે એને જ્યારે દુઃખ આવે ને ત્યારે ભગવાન દોડીને જાય છે. મેરામ માજરિયા કરીને દેરડી ગામના એક હરિભગત અને મેરામ માજરિયા એ પોતે સારંગપુરની અંદર રંગોત્સવ થયો ત્યારે મહારાજને મળેલા, અને મહારાજને ત્યારે મહારાજે સંતો પાર્ષદો એ બેની હામાહામી ટીમ કરેલી, અને મહારાજ પાર્ષદો બાજુ રહેલા, અને સંતોને કીધું કોણ હરાવી દે, જે હરાવી દે અને ચાખડીઓ દેવી. હામાહામી પિચકારીઓ ચાલી તો પાર્ષદો અને સંતોએ પહોંચવાના દીધા, પાડી દીધા બધાને, અને મહારાજની પાછળ પડ્યા પછી બધાય. તો મહારાજ ચડ્યા લીમડે, પછી મહારાજ હેઠા આવે જ નહીં, ત્યારે મેરામ માંજરિયાએ ખભો આપેલો અને મહારાજ એના ખભા ઉપર બેઠેલા, આવો એનો પ્રસાદીનો ખભો મહારાજે કરેલો. વર્ષો જતા રહ્યા, પછી જ્યારે દુષ્કાળનો સમય આવ્યો ત્યારે મહારાજે પોતાના ભક્તોને ચેતવી દીધા કે બધાએ અનાજને ભેગું કરી લેજો, કારણ કે મહાદુષ્કાળ પડવાનો છે ને એમાં બહુ તકલીફ થશે, ઢોર વધારે હોય તો વેચી દેજો. આ બધી મહારાજે બધું આગળથી ચેતવણી દીધી. એમાં આ ભગતે કંઈ બહુ ધ્યાન રાખ્યું નહીં અને એમાં એને એટલો બધો ગરીબી એની અંદર આવી એના જીવનની અંદર કે ખાવા માટે અનાજ નહીં. 3-4 દિવસના ઉપવાસ થયા, બાજુમાં વાણિયાનું ઘર, એના ઘરમાં જાર હતી જુવાર. ભગતને થયું બહુ ભૂખ લાગી છે, હવે શું કરવું. અડધી રાત્રે ઓલાનું છાપરું ઉપરથી તોડીને હેઠા ઉતર્યા અને મુઠ્ઠી જાર એના ઘરમાંથી ચોરી કરીને પાછા પોતાના ઘરમાં આવ્યા. કાચી જ્યાં આમ હાથમાં લઈને ભૂખ્યો તો હોય, ભૂખ્યો કોઈ દી રોટલો ના જોવે, બધાય છનકા કોને હોય, જે જમીન બેઠો હોય ને અને પેટમાં ભૂખ ના હોય ને એને આ ભાવ ઉચતું નથી ને આ નથી ને આમાં મીઠું ઓછું છે ને આ ફૂકાઈ ગયેલો રોટલો છે ને આમ છે ને આ બધું કોને થાય છે, જેને ભૂખ ખરેખરી નથી લાગી એને, પણ 4 દિનો ભૂખ્યો હોય અને પછી તમે એને હૂકો રોટલો દો તોય
તો એ મીઠો લાગે કે વાહ વાહ બહુ સરસ, કશું નથી તોય સારો લાગે. કારણ કે શું છે, ભૂખ છે. પણ ભૂખ એવી ના હોય, સાંજે બરાબર જમ્યા હોય, બપોરે જમ્યા હોય, અને પછી બીજે દિવસ સાંજે કોઈ દે, નથી મજા આમાં, કંઈ બરાબર નથી. કારણ કે ભાઈ તને ભૂખ જ હરખી નથી. એટલે ભૂખ હરખી લાગશે ને તો ખારું હશે એ મીઠું લાગશે, ભૂખ હરખી લાગશે તો હૂકવું હશે એ મીઠું લાગશે. એવી રીતે આને ભૂખ લાગેલી, કાચા દાણા જે આમ હાથમાં લઈને જમવા જાય ને, ત્યારે મહારાજે પીળી કચ્છી ટોપી ને આ બધું પહેરીને મહારાજ ઘોડીએ ચડી અને એના ઘરના દરવાજે પૂગી ગયા રાતે. અને મહારાજે હાંકળ ખખડાવી, મહેરામ માંજરિયાને થયું કે અત્યારે રાત્રે કોણ આવ્યું હોય? કોણ? મહારાજ કે અમે. અમે કોણ? ભગવાન સ્વામિનારાયણ. જ્યાં ભગવાન સ્વામિનારાયણનો શબ્દ સાંભળ્યો એટલે એને આમ દરવાજા ખોલ્યા અને પેલો પોતાના હાથમાં જે જુવાર હતી ને બધી વેરાઈ ગઈ ઓરડાની અંદર. મહારાજે એને એક દાનો મોઢામાં મૂકવા ના દીધો, એ પહેલાં મહારાજ પહોંચી ગયા. મહારાજ કે શું કરતા હતા ભગત, અડધી રાતે જાગો છો, એકદમ આમ ફ્રેશ દેખાવ છો, કે ઊંઘતા નહોતા તમે? ના મહારાજ, જાગી ગયો તો જાગી ગયો તો. તે શું અમારી મૂર્તિને ધ્યાન કરતા હતા? મહારાજ કે અમારું ચિંતવન કરતા હતા તમે? મહારાજ કાંઈ નહીં કાંઈ નહીં કાંઈ નહીં કાંઈ નહીં. પણ મહારાજ અચાનક તમે આવી ગયા તે મહારાજને એવું કહેવાનું ભૂલી ગયા કે મહારાજ અંદર આવો, કારણ કે ભય પેસી ગયો. પેલી જુવાર ચોરેલી ને, ચોરીને કોઈ ખાતો હોય ને ત્યાં કોઈ પૂગી જાય તો કેવું થાય? ડરી જાય ને, ઊંચુંય ના જોઈ શકે, નીચુંય ના જોઈ શકે. અને મહેરામ માંજરે કે પણ મહારાજ તમે આવ્યા કેમ અચાનક? મહારાજ કે બસ તું શું કરતો તો એ કે ને, અમે કેમ આવ્યા એ વાત છોડ, તું શું કરતો તો એ કે. અને ત્યારે ઓલા ભગત કે મહારાજ તમે તો બધું જાણો જ છો ને, હું શું કરતો તો તમને નથી ખબર મહારાજ? મહારાજ કે તું તારા મોઢે કે ને શું કરતો હતો? એ કે મહારાજ બહુ ભૂખ લાગી હતી, તમે કીધું તું બધું ભેગું કરજો આ બધું, પણ મહારાજ મેં કંઈ ધ્યાન રાખ્યું નહીં, એમાં મહારાજ મને બહુ ભૂખ લાગી, મારી ઘરવાળા તો હૂતા હતા, મને થયું, મારા ઘરવાળાએ મને કીધું હતું કે મહારાજે કીધું કદાચ દુઃખ પડે તો અમારી પાસે આવજો, પણ મને તમારી પાસે આવતા શરમ આવતી હતી, મારા ઘરવાળાએ મને બહુ પ્રાર્થના કરી પણ મેં માન્યું નહીં, આખરે પ્રભુ મને ભૂખ એટલી લાગીને એટલે બાજુવાળાનું ઘર છાપરેથી તોડીને એઠો પડ્યો છું, અને આ જુવાર મહારાજ એક મુઠ્ઠી ત્યાંથી લાવ્યો હતો, ખાવા જ્યાં જાતો હતો ત્યાં તમે આવ્યા, મહારાજ હું આ કરતો હતો, બોલો આવે. મહારાજે એને 60 રૂપિયા દીધા. મહારાજ કે આની જુવાર કાલ ખરીદજે, એક મુઠ્ઠી જુવારની જગ્યાએ 10 મુઠ્ઠી જુવાર એને હામે ઘેર આપવા જજે, નિષ્કપટ થાજે કે મેં તમારા ઘરમાં એક મુઠ્ઠીની ચોરી કરી હતી, એના બદલામાં 10 મુઠ્ઠી જુવાર આપું છું, જો આનો એક દાનો તારા પેટમાં ગયો હોત તો એક એક દાને તને 1000 જન્મ ધરાવત, એક દાનો તને 1000 જન્મ ધરાવત, આ ચોરીનો એક દાનો તારા પેટમાં ગયો હોત તો. એની મને ચિંતા થઈ એટલે હું રાત્રે દોડીને આવ્યો. આ ભગવાન સ્વામિનારાયણ, પોતાના ભક્તથી ભૂલ થઈ ગઈ છે ભૂખના કારણે, પણ ભગવાનના અંડરમાં છે, એને આશરો ભગવાનનો છે, તો ભગવાન દોડીને આવ્યા. ભગવાન પરોક્ષ થયા નથી ને પરોક્ષ થશે નહીં. શ્રીજી મહારાજ પ્રગટ 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 ને પ્રગટ જ છે. મહારાજના મુક્તો પરોક્ષ થયા નથી ને થશે નહીં, મહારાજના મુક્તો પ્રગટ પ્રગટ ને પ્રગટ જ છે. આપણે જો એને પ્રગટ માનીને ઉપાસના કરીએ, પ્રગટ માનીને આપણે મહામુક્તોની અનુવૃત્તિમાં રહીએ, તો જે નિષ્કુળાન સ્વામી 7મી ચિંતામણીમાં આગળ લખશે, આ સમાની વાત અચરજકારી છે, તે દીઠી મેં સાક્ષાત અચરજકારી છે, એવી અચરજકારી અનંત વાતો આપણને એ સમાની આપણે અત્યારે વાંચીએ છીએ અને કહીએ છીએ, એની જગ્યાએ વર્તમાન કાળની આચરજકારી વાતો આપણને દેખાશે, દેખાશે, અનુભવાશે. આ તો પૂર્વે જે ખાધેલું છે, જે ભગવાનના ભક્તોએ એના જે ઓળકાર છે ને એનું સુખ આપણે લઈએ છીએ. પણ આપણને પણ એ મોટા મુક્તો એમ શીખવાડે છે, તમે પણ જો અમારી જેમ આજ્ઞા ઉપાસના મોટા પુરુષોમાં હેત આદિક રાખશો, એની અનુવૃત્તિમાં રહેશો, તો તમને પણ આ સમાની વાત અચરજકારી લાગશે, એમાં મહામુક્તો આપણને સમજાવે છે, અચરજકારી લાગશે.
ભગવાનના હસ્ત એવા છે, દુઃખ દૂર કરી દીધું. જે ભગવાનના હાથ કેવા, હાથે દાસ તના દુઃખ હરિયા સુખ કારીજી, આપી સુખ સુખિયા કરિયા સુખ કારીજી. ભગવાનના મહામુક્ત સંતો એ મહારાજની પાસે એટલું જ ઈચ્છતા કે મહારાજ અમને ભેટે, મહારાજ અમને માથે હાથ મૂકે, બસ ભગવાન અમને પોતાના દાસ તરીકે સ્વીકારે એનું જ એક સુખ એમને આવતું. પ્રેમાનંદ યહી વર માગત દાસ રાવરો કહાવું, દાસ રાવરો કહાવું, નાથ તેરે દ્વાર પર્યો ગુણ ગાવું. પ્રેમાનંદ સ્વામી કહે છે, મહારાજ મારે બીજું કંઈ માગવું જ નથી, તમારો દાસ કહેવાવું, બસ આટલું જ મારે જોઈએ છે. મોટા મોટા પુરુષોએ કેટલી ગરજ રાખી. હું આ સત્સંગનો, મહારાજનો અને આ મુક્તોનો થઈને જ રહું એની માટે કેટલી ગરજ રાખી, કેટલી ગરજ રાખી. કેવા મોટા હોય, કેવા મોટા હોય, ભગવાનની મૂર્તિમાં અખંડ રહેવાવાળા, ભગવાનની મૂર્તિને અખંડ ધારવાવાળા એવા હોય, છતાં પણ એને જે ભગવાન પ્રત્યેનું હેત, ભગવાન પ્રત્યેનો લગાવ, સચ્ચિદાનંદ સ્વામી કેટલું ભગવાનમાં હેત. એ સચ્ચિદાનંદ સ્વામી એમ કે, મારા કોઈ ગોઠણ ભાંગી નાખે, મારા કોઈ હાથ ભાંગી નાખે આ સત્સંગમાં, અને મને કોઈ ઉકરડે નાખી આવે, આ ગઢપુરનો ઉકરડો હોય ને એવી જગ્યાએ નાખી આવે, તો હું ત્યાંથી ધસડાતો 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 આ મહારાજના અને આ સાધુના ધૂળમાં પડ્યો પડ્યો દર્શન કરું, અને દર્શન કરું અને એમના જે જમેલા પતરાળા હોય એમાં પડેલો જે પ્રસાદ હોય, વધેલો જે પ્રસાદ હોય એના કણિકા વીની વીનીને ખાવ અને જીવન વ્યતીત કરું, પણ આ ભગવાન, આ ભગવાનના મહામુક્તો એને ક્યારેય ના છોડું. આવા મોટા મુક્તો, એને તો આવું કંઈ જરૂર જ નહોતી, એને એ તો મુક્ત જ હતા, મુક્ત જ છે અને મુક્ત જ રહેવાના. અક્ષરધામના જે મુક્તો આ પૃથ્વી પર પૂર્વે આવ્યા, અત્યારે છે અને ભવિષ્યમાં આવશે, મહારાજની ઈચ્છાથી. મહારાજ સ્વયં આવ્યા કે મુક્તો આવ્યા, એ તો હતા છે ને રહેવાના, એના સ્વરૂપ કોઈ દી બદલાતા નથી. એની ઉપર કોઈ આવરણ જેવું દેખાય છે ભગવાનની ઈચ્છાથી બીજાના ઉપદેશ અર્થે હોય છે, બાકી એ તો છે છે જ. એમાં ભૂત ભવિષ્ય વર્તમાન કોઈ કાળ લાગતો નથી, એ એક જ અવસ્થામાં રહે છે, એને કોઈ અવસ્થાઓ ત્રણ રહેતી નથી, એ એક જ અવસ્થાવાળા છે. છતાં પણ પોતાના જીવનથી જ્યારે આપણને આવું શીખવાડતા હોય કે આવા મોટી સ્થિતિવાળા હોય છતાં પણ આમ રહે, તો આપણે તો ભગવાનને અને ભગવાનના મોટા પુરુષના હાથ નીચે રહીએ એટલે સદાય સુખી. જ્યારે દુઃખ આવે ને ત્યારે એનો હાથ આપણને તરત મળી જાય. છોકરું ગમે એટલું દુઃખી હોય પણ મા એને આમ હાથમાં લઈને કેડે તેડી લે, એટલે રડતું હોય, ધમપછાડા કરતું હોય, પણ માં કે લે બેટા હાલ લે, આમ હાથ દે અને આમ ઉઠાવીને આમ જેમ કેડમાં લઈ લે ને, એટલે છોકરું તરત હસવા લાગે, હસવા લાગે ને, માનો હાથ મળ્યો ત્યાં છોકરું હસવા લાગ્યું. ગમે એવું બાળક રડતું હોય પણ એની મા આવીને આમ માથા ઉપર હાથ ફેરવે ને, બેટા રડીશ નહીં, ગમે એવું પડી ગયો ને વાગ્યું પણ આમ મા માથે હાથ ફેરવે ને ગાલે હાથ ફેરવે ને, છોકરું શાંત થઈ જાય, ખિલખિલાટ હસવા લાગે. બસ એ જ ન્યાય છે મહારાજ અને મોટા પુરુષો પાસે. આત્યંતિક કલ્યાણ માટે આપણે બાળક જેવા છીએ, નાનું બાળક. જ્યારે આપણને ઇન્દ્રિયો અંતકરણના ઘા વાગે, આપણને જ્યારે અંતઃશત્રુના ઘા વાગે, આપણને જ્યારે કોઈક આપણા મનનું ધાર્યું એનાથી વિપરીત પરિસ્થિતિ થાય એના ઘા વાગે, આપણું અપમાન થાય એના ઘા વાગે, આ બધા ઘા આપણને લાગે કારણ કે આપણે સાધન દશામાં છીએ, બાળક જેવા છીએ. પણ જ્યાં મહારાજ ગુરુજી એવા મોટા સત્પુરુષે હાથ આપે અને આપણને વાત કરવા રૂપી, વાત્સલ્ય આપવા રૂપી, ધીરજ આપવા રૂપી, આપણી માટે પ્રાર્થના કરવા રૂપી પોતાની કેડમાં આપણને લઈ લે ને, ખિલખિલાટ હસતા થઈ જઈએ, ખિલખિલાટ. પણ જેને આવું કંઈ રાખ્યું જ ના હોય એ તો મરે, મરે, કારણ કે એને કોઈ રાખ્યું જ નથી. કોઈ એને તેડે, કેડમાં તેડે એવું બાળક થઈને રહ્યા હોય તો કોક તેડે ને, તો પ્રાર્થના કરે ને, તો ધીરજ આપે ને, તો વાત કરે ને. એવી રીતે અખંડ આપણે જો બાળક થઈને રહીએ
તો ભગવાન ને ભગવાનના મોટા પુરુષના હસ્ત એ આપણા માથા ઉપર રહે, આપણે સદાય સુખિયા રહીએ. અહીં કહે છે ભગવાનના એવા હાથ છે અને દાસના દુઃખને હર્યા છે અને સુખ આપીને સુખિયા કર્યા છે. આવી વાત અહીં નિષ્કુળાનંદ સ્વામી લખે છે. અત્યારે 21 કડી અહીં પૂર્ણ થઈ છે. વાલા ભક્તો, આજે પૂજ્યપાદ ગુરુજી અહીંથી ભારત દેશ જવા માટે નીકળવાના છે. બપોરે 4:30 વાગે ન્યૂજર્સી WR એરપોર્ટથી એમનું પ્લેન છે. અહીંથી 1 થી 1.5ની વચ્ચે એટલે 1:30 વાગ્યાની આસપાસ ગુરુજી અહીંથી વિદાય થશે એરપોર્ટ તરફ. અને એ પહેલાં જે કોઈ ભક્તો દર્શને આવવાનો હોય આપ દર્શને આવી શકો છો. જેને એરપોર્ટ ઉપર આવવું હોય તો 2 થી 2:30 દરમિયાન ત્યાં આગળ દર્શને આવી શકો છો. ત્યાં પહોંચે ત્યારે ત્યાં 5-10 મિનિટ દર્શન થશે, ત્યારબાદ ગુરુજી અંદર જશે. ઓનલાઈન અત્યારે ઇન્ડિયા પણ ઘણા ભક્તો કથા સાંભળતા હોય છે. ગુરુજીનું ફ્લાઇટ થોડો ટાઈમિંગ ચેન્જ ઇન્ડિયા માટે થયેલો છે કે ઇન્ડિયાની અંદર જે 15 માર્ચે 6 વાગે 6:30એ ઉતરવાના હતા એની જગ્યાએ 16 ને સવારે 3 વાગે 15મીની રાત અને 16મીની સવાર 3 વાગે ગુરુજી અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતરશે. બધાય ભક્તો, અહીં અમેરિકામાં રહેલા ભક્તો, ઓનલાઈન સાંભળતા બધાય ભક્તો, આજે ભગવાનને આપણે બધાએ પ્રાર્થના કરીએ, એક માળા પણ કરીએ, ગુરુજીની અહીંથી ત્યાં સુધીની યાત્રા ખૂબ સુખદ રીતે થાય, સ્વાસ્થ્ય ગુરુજીને સંતોનું ખૂબ સારું રહે, જેવા અહીં આગળ પહોંચે એવી રીતે ત્યાં સુખદ રીતે પહોંચી પરત પાછા આપણી વચ્ચે વહેલા વહેલા પધારે એવી આપણે પીવડા ઘનશ્યામ મહારાજના ચરણોમાં બધાય સંતો ભક્તો, ઓનલાઈન સાંભળતા બધાય ભક્તો પ્રાર્થના કરજો. એ સાથે અત્યારે કથાને પૂર્ણ કરીએ. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની.